જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ઓનલાઈન અભ્યાસમાં આપ સર્વ બાળકોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 માં અંગ્રેજી વિષયમાં યુનિટ 3 સ્ટાર્ટ કરેલું, એમાં એનું નામ છે વોટ વેર યુ ડુઈંગ. એક્ટિવિટી 1 2 આપણે જોઈ ગયા, હવે 3 ની વાત કરીએ. એક્ટિવિટી 1 માં ઓકે આપણે ફેર વિશે, મેળા વિશે વાત કરેલી, અને એક્ટિવિટી 2 માં વિનુની સ્ટોરી છે એ વાત કરી હતી. હવે એક્ટિવિટી 3, રીડ ધ ફોલોઈંગ લેટર, એટલે કે જે આ પત્ર લેખન આપેલું છે એ વાંચવાનું છે. પત્ર લેખનમાં શું છે તો કે બંને બહેનપણી એકબીજાને પત્ર લખે છે. અહીંયા એક પત્ર આપેલો છે, અહીંયા આજે શું કરવાનું છે તો કે લેટર રાઇટિંગ. રીડ ધ ફોલોઈંગ લેટર, નીચે આપણે પત્ર તો આપેલો છે, એમાં શું શું લખેલું છે, જે વિગતો છે એ આપણે જાણવાની છે. ટીના લીવ ઇન ટાઉન કોલ્ડ હલોન. ટીના છે, એક ટીના નામની છોકરી છે, ક્યાં રહે છે તો કે ટાઉન કોલ્ડ હલોન નામના ગામમાં રહે છે. કોણ? ટીના છે, હલોન નામના ગામમાં રહે છે. ઇટ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ, અને જો તરફ બધે, એટલે કે જે આ હલોલ ગામ છે નાનું એવું, એની આજુબાજુ બધે નાના નાના ગામડાઓ છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા, અને આ હલોલ છે એ વડોદરાથી જાજુ દૂર છે નહીં. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હલોલ. ગયા અઠવાડિયે, એટલે કે લાસ્ટ મંથ, એટલે કે ગયા મહિને ટીનાએ વિઝિટેડ, મુલાકાત લીધી હતી શેની? વિલેજ ફેર, ગામડામાં જે મેળો થાય ને, સાતમ આઠમમાં થાય, પછી ભાદરવીનો મેળો થાય, એવી રીતે જે ગામડામાં જે મેળો ભરાય છે એની મુલાકાત લીધી હતી. ફેર નિયર હલોલ, હલોલની પાસેના ગામડામાં ત્યાં મેળો ભરાણો હતો, ત્યાં એની મુલાકાત લીધી હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, શી વિઝિટેડ અ ટ્રેડ ફેર. ટ્રેડ ફેર એટલે શું થાય તો કે વ્યવસાયિક મેળો, જ્યાં વ્યવસાયને લગતી વસ્તુઓ મેળો ભરાય. એ વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, શેની મુલાકાત લીધી હતી તો કે ટ્રેડ ફેર ની. ટ્રેડ ફેર એટલે કે વેપાર મેળાની મુલાકાત લીધી હતી. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. ટીનાની ફ્રેન્ડ કોણ હતી? મીના. એ ટીનાએ કોને પત્ર લખ્યો હતો કે મીનાને પત્ર લખ્યો હતો. હુ લિવ્સ ઇન ભુજ, અને મીના ક્યાં રહેતી હતી તો કે ભુજમાં રહેતી હતી. આપણે યાદ રાખવાનું, ટીના છે એ હલોલમાં રહેતી હતી અને મીના છે એ ભુજમાં રહેતી હતી. હું અહીંયા લખી દઉં છું, લખે છે. હવે એને પોતાનું પહેલા સરનામું લખવું પડે, હલોલ 25 જુલાઈ 2014, અને કોને પત્ર લખી છે તો કે ડિયર મીના, ની ફ્રેન્ડ મીનાને લખે છે. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 જુલાઈ, એટલે કે તારા 15 જુલાઈના પત્રનો હું તારો આભાર માનું છું. એટલે કે મીનાએ છે એને ટીનાને પહેલા પત્ર લખ્યો હશે 15 જુલાઈએ, હવે એનો આભાર માને છે. અને પછી આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. અને મીનાએ ક્યાંની મુલાકાત લીધી હશે તો કે ધોળાવીરાની. તારી જે વિઝિટ હતી એનાથી હું ખુશ થઈ, ધોળાવીરા તું ગયો. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. શું કે છે? હવે એની વાત કરે છે કે મેં શેની શેની મુલાકાત લીધી અને મેં શા માટે પત્ર લખ્યો. ઓકે, આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. મેં બે અલગ અલગ મેળાની મુલાકાત લીધી હતી. કયો હતો કે ટ્રેડ ફેર અને વિલેજ ફેર. વિલેજ ફેર, એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને હું એના વિશે તને કહેવા માંગુ છું. ટીના એવું કહે છે મીના કે મેં ટ્રેડ ફેર અને વિલેજ ફેરની મુલાકાત લીધી હતી, એના વિશે હું તને કહેવા માંગુ છું. ફર્સ્ટ, પહેલા તો વાતની શરૂઆત કરે છે. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હલોલ એન્ડ પાવાગઢ. શું કે છે? એના ગામની નજીક જ હતો વિલેજ ફેર, એટલે શું કે છે, પહેલા તો મેં ગામડામાં જે ભેળો ભરાય છે એની મુલાકાત લીધી હતી. અને એ કયા ગામની વચ્ચે છે તો કે હલોલ અને પાવાગઢની વચ્ચે
મેળો ભરાયો હતો ત્યાં હું ગઈ હતી. વી વેન્ટ ધેર ઇન અ ઓટો રિક્ષો. અને અમે ત્યાં શેમાં ગયા હતા? તો કે રિક્ષામાં ગયા હતા. ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ, એટલે કે નાના ગામની બહાર બે મંદિરો છે અને ત્યાં આ મેળો ભરાયો હતો. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ, એટલે કે હું મારા માતા પિતા સાથે હું તે વિલેજ ફેરમાં ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે અમે ત્યાં પહોંચ્યા હતા વિલેજ ફેરમાં. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ, અને જે આ ખુલ્લું મેદાન છે બે મંદિરો વચ્ચેનું, બે મંદિરો ત્યાં હતા ને વિલેજ ફેરમાં, એટલે કે આ બે મંદિરો વચ્ચેનો ખુલ્લું મેદાનમાં ફૂલ ઓફ પીપલ, એટલે કે ઘણા બધા લોકો હતા. ધેર વેર મેની શોપ્સ, ઘણી બધી દુકાનો હતો. કઈ કઈ હતી? તો કે ટોય શોપ, સ્વીટ શોપ એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઈટમ, એટલે કે ત્યાં રમકડાની દુકાન હતી, મીઠાઈની દુકાન હતી અને બીજું શું હતું? તો કે કલરફુલ બાઝાર હતી, અલગ અલગ રંગબેરંગી વસ્તુઓથી ભરાયેલી બજાર હતી. અને હાઉસહોલ્ડ આઈટમ એટલે કે જે આપણે ઘર વપરાશમાં વપરાતી વસ્તુઓ હોય એની પણ શોપ હતી. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ, અને બાળકો છે એ ક્યાં રમકડાની દુકાનની સામે ઊભા હતા. ધે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, અને તે બાળકો છે એ નાનું એવું જે પ્લેન છે એને જોઈ રહ્યા હતા, વિમાન છે એને જોઈ રહ્યા હતા, અને દુકાનદાર છે એ બાળકોને બતાવી રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન, શોપકીપર છે દુકાનદાર છે એમને આ પ્લેન બતાવી રહ્યા હતા. ધ ચિલ્ડ્રન લાવ ઇ જોય એન્ડ ક્લેપ લાઉડલી, અને બાળકો છે આ વિમાનને જોઈને શું કરતા હતા? તો કે લાવ હસતા હતા, રમૂજ કરતા હતા, આનંદ મેળવતા હતા અને તાળીઓ પાડતા હતા. આ હતી વિલેજ ફેરની વાત. વી સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ હિલ, આપણે પહેલા એક્ટિવિટીમાં વાત કરી હતી એ પ્રમાણે તે જો. વી સો અ મેરી ગો રાઉન્ડ, મેરી ગો રાઉન્ડ એટલે શું થાય? સ્પેલિંગમાં આવી જશે, હું તમને ફોટો દ્વારા મોકલીશ ને. એમાં મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ અને જાયન્ટ હિલ એટલે મોટું ચકડોળ, વિશાળ ચકડોળ. વી સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ હિલ, અમે શું જોયું? તો કે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ અ ક્વાઇટ સ્મોલ, મેરી ગો રાઉન્ડ જે નાનું ચકડોળ છે એ થોડું નાનું હતું, બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ અ રિયલી હ્યુજ, હ્યુજ એટલે શું થાય? વિશાળ. જાયન્ટ વ્હીલ હતું એ તો ખૂબ જ વિશાળ હતું, એટલે કે જે મોટું ચકડોળ હતું એ ખૂબ જ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ, અને જે આ સ્થળ હતું એ ખૂબ જ ઘોંઘાટ વાળું હતું. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ, અને જે લાઉડ સ્પીકર છે એના પર ફિલ્મના સોંગ વાગી રહ્યા હતા. આ શેની વાત કરી? તો કે મેળામાં શું શું હતું? તો કે જાયન્ટ વ્હીલ હતું, મેરી ગો રાઉન્ડ હતું, અને જે લાઉડ સ્પીકર પર ફિલ્મના સોંગ વાગતા હતા. અને સ્થળ કેવું હતું? તો કે ફૂલ ઓફ નોઇઝ, માણસોનો અવાજ અને પાછો આ મ્યુઝિકનો અવાજ. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ, ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ, બાળકો પણ જાયન્ટ વ્હીલમાં હતા, એટલે કે ચકડોળમાં બેઠેલા હતા. ધેર વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, આશ્ચર્ય સાથે બાળકો રાડિયો પાડી રહ્યા હતા. વી સો અ જુગલર ટુ, અમે ત્યાં મેળામાં શું જોયું? જાદુગર પણ જોયો. હી વોઝ પ્લેઇંગ વિથ ફાઇવ બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર, ત્યાં જાદુગર શું કરતો હતો? તો કે પ્લેઇંગ વિથ ફાઇવ બોલ્સ, પાંચ દડાઓ સાથે રમી રહ્યો હતો અને પાંચે પાંચ દડાઓ હવામાં ઉછાળી રહ્યો હતો, એક પણ બોલ છે એ નીચે પડતો ન હતો. કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર, ઇટ વોઝ અ વન્ડરફુલ, અને આ જાદુગર જે જાદુ કરતો હતો ને એવી રીતે એને ટ્રીક હતી, એ ઝડપથી એ હાથમાં બોલ રાખી શકતો હતો, એ ખૂબ જ અદ્ભુત હતું. આફ્ટર સમ ડેઝ, આ શેની વાત કરી? આપણે વિલેજ કે ગામડામાં જે મેળો ભરાતો હતો એની. હવે શેની વાત કરવાની? તો કે હવે જે ટ્રેડ ફેર છે વિલેજ ફેરમાં આટલી એને મજા કરી, હવે ટ્રેડ ફેરમાં શું છે તો એ જોઈએ. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી વી વિઝિટેડ ટ્રેડ ફેર ઇન વડોદરા, આ વ્યાપારી મેળો છે એની મુલાકાત લીધી હતી થોડા દિવસ પછી. ક્યાં હતો એ મેળો? તો કે વડોદરામાં હતો. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ, અને સ્કૂલ દ્વારા એ અમને લઈ જવામાં આવ્યા હતા સ્કૂલમાં. વી વેન્ટ ધેર ઓન સન્ડે, અને અમે ત્યાં કઈ રીતે ગયા હતા? તો કે સન્ડે ના ગયા હતા, સન્ડે એટલે કે રવિવાર.
वी वेंट बाय अ बस અને ત્યાં કઈ રીતે ગયા હતા તો કે બસ માં ગયા હતા ટ્રેડ ફેર ની મુલાકાત ટ્રેડ ફેર ક્યાં હતો તો કે વડોદરા માં હતા અને એ સ્કૂલ ટ્રીપ હતી અને અમે બસ માં ગયા હતા देयर वाज નો એન્ટ્રી ફી અને એન્ટ્રી ફી કોઈ હતી નહીં ટ્રેડ ફેર માટે અ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ આખો ગ્રાઉન્ડ છે એ અલગ અલગ મોટા મોટા સ્ટોલ થી સ્ટોલ એટલે તો ખબર ને અલગ અલગ દુકાનો બનાવવામાં આવેલી હોય ટેમ્પરરી થોડા ટાઈમ માટે વસ્તુઓ વેચવા માટે તો કે બધી ઘણા બધા સ્ટોલ હતા ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઈક અને ઘણા બધા સ્ટોલ હતા ઇલેક્ટ્રોનિક વસ્તુઓના કઈ કઈ તો કે ટીવી છે વીસીઆર છે મ્યુઝિક સિસ્ટમ છે એ બધી વસ્તુઓના ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ અને જે આ સ્ટોલના કાઉન્ટર પર જે છોકરીઓ હતી એ કેવી હતી તો કે સરસ મજાના કપડા પહેરીને ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ ધ વિઝિટર વિથ અ સ્માઈલ અને જે વિઝિટર્સ આવે જે આ વસ્તુઓ લેવા માટે ટ્રેડ ફેરની અથવા જોવા માટે આવે એને વ્યવસ્થિત જવાબ આપતા હતા ધેર વોઝ અનધર રો સ્ટોલ ઓફ ધીસ થિંગ્સ લાઈક અ ફ્રીજ એન્ડ વોશિંગ મશીન આ એક લાઈનમાં શું હતો તો કે ટીવી વીસીઆર મ્યુઝિક સિસ્ટમ એ હતો બીજી લાઈનમાં શું હતું ધેર વેર અનધર રો બીજી લાઈનમાં શું હતું તો કે સ્ટોલ ફોર થિંગ્સ લાઈક ફ્રીજ વોશિંગ મશીન એ બધી વસ્તુઓ હતી વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સર એન્ડ ગ્રાઇન્ડર એટલે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં શું આવે તો કે ફ્રીજ આવે વોશિંગ મશીન આવે અને બીજું છે તો કે મિક્સર ગ્રાઇન્ડર એ બધી વસ્તુઓ આવે ને એક વસ્તુ વેચનાર વ્યક્તિ છે એ શું કરી રહ્યો હતો તો કે ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યો હતો કે આ વસ્તુઓ કઈ રીતે આપણે યુઝ કરવાની એ બધું બતાવતો હતા ટુ યંગ વુમન વેર આસ્કિંગ ધેમ હિઝ સમ ક્વેશ્ચન બે સ્ત્રીઓ છે એ આના પ્રશ્નો પૂછી રહી હતી આ મિક્સર ગ્રાઇન્ડરને ડેમોન્સ્ટ્રેટ કરતા હતા એમને પૂછી રહ્યો હતો કે આમાં યુઝ કઈ રીતે કરવાનું વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ અમે બધે ફર્યા અને બધું જોયું એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર મેળાની બીજી તરફ શું હતું તો કે ધેર વેર સમ ફાસ્ટ ફૂડ ના સ્ટોલ બતા માય ફ્રેન્ડ્સ ઓર્ડર અ પીઝા ફાસ્ટ ફૂડમાં શું આવે તો કે પીઝા બર્ગર હોટડોગ એ બધું આવે ને એટલે બીજી બાજુ શું હતું તો કે ફાસ્ટ ફૂડના સ્ટોલ હતા અને મારા ફ્રેન્ડે પીઝાનો ઓર્ડર કર્યો પછી આઈ ઓર્ડર ગ્લાસ ઓફ લસ્સી મેં એક લસ્સીના ગ્લાસનો ઓર્ડર કર્યો વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ આઈ સેવર્ડ ધ ફૂડ અમે ત્યાં થોડો ટાઈમ માટે બેઠા અને આ જમવાનો આનંદ માણ્યો ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ અને બે મીઠાઈની દુકાનો હતી બટ વી ડીડન્ટ બાય એની સ્વીટ્સ મીઠાઈની દુકાન હતી પણ અમે મીઠાઈ ખરીદી નહીં ખાલી ફાસ્ટ ફૂડનો સ્ટોલ હતો એમાંથી મારા ફ્રેન્ડે પીઝા અને મેં લસ્સી ખરીદી અને પછી અમે થોડો ટાઈમ બેઠીને જમ્યા વી કેમ બેક ઇન ધ ઇવનિંગ અને સાંજના સમયે અમે પાછા ફર્યા ઓકે આઈ વિલ સ્ટોપ નાઉ શું કે છે ઓકે હવે હું પૂરું કરું છું કન્વે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ મારો રિગાર્ડ છે એ તારા મમ્મી પપ્પાને આપજે કે એ બધા મજામાં છે ને એ વિશે વાત કરી હું અહીંયા તો આવીશ અને તારા મમ્મી પપ્પાને પણ પ્રણામ કહેજે યોર સિન્સિયરલી ટીના તારે સહૃદય તારે વિશ્વાસ કોણ છે ટીના આ થયો ટીનાએ લખેલો બીનાને પત્ર એ અહીંયા આપણને આપેલો હતો હવે એક્ટિવિટી 4 માં શું છે કે લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝિસ આ ફ્રેઝ વાંચવાના છે અને પછી શું કરવાનું છે ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝ એના જેવો ફ્રેઝ છે એ ગોતવાનો છે શેમાંથી તો કે ફ્રોમ ધ લેટર એક્ટિવિટી કેમ બેક એટલે કે પાછું ફરવું તો પાછું ફરવા માટે કેમ બેક ઇન ધ ઇવનિંગ એના જેવો અર્થ થતો હોય એ વાક્ય લખવાનું છે તમારે ક્યાંથી તો કે આ લેટર રાઇટિંગ કર્યું લેટરને સમજાવ્યો એમાંથી પછી ફેલ ડાઉન એટલે કે નીચે પડવું લુકિંગ એટલે કે જોવું લાફ એટલે લાફ એટ એટલે કે ના તરફ હસવું કપલ ઓફ એટલે કે બે વસ્તુઓ કોઈ પણ હોય ને એ આ મીઠાઈની દુકાનમાં આપણે વાત કરી ને કે ધેર વોઝ અ કપલ ઓફ સ્વીટ શોપ પછી એન્ડ ઓફ એન્ડ ઓફ વાળું ક્યાં છે એ જોવાનું આપણે ફૂલ ઓફ વોટર એટલે કે આખું ભરાયેલું ફૂલ ઓફ પીપલ વાળું હતું ને એ અહીંયા લખવાનું ફૂલ ઓફ વોટર છે તો એના જેવું કે કયું વાક્ય છે તો ફૂલ ઓફ પીપલ ક્લેમ્બ અપ એટલે કે ચડવું રો ઓફ
રો ઓફ ટ્રીઝ, તો અહીંયા શું હતું? તો કે રો ઓફ સ્ટોલ્સ સેટ ડાઉન ઓન ધ રોડ. તો અહીંયા શું હતું? તો કે એને સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સર્વડ ધ ફૂડ. એના જેવા વાક્યો છે એના જેવા ક્રિયાપદોનો ઉપયોગ કરીને વાક્યો લખવાના છે. હવે એના પછીની છે ફોર્મમાં પ્રવૃત્તિ છે, એમાં ટ્રુ ફોલ્સ છે એ તમારે જાતે કરવાના છે. હવે તમને આ જે લેટર રાઇટિંગ છે એના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછજો. ક્યાં રહે છે? ટીના છે એ હલોલમાં રહે છે અને મીના છે એ ભુજમાં રહે છે. મીના એ ટીનાને 15 ઓગસ્ટે પત્ર લખેલો, એના જવાબ સ્વરૂપે ટીના એને પત્ર લખેલો. અને એમાં શું હતું? તો કે એને ટ્રેડ ફેર અને વિલેજ ફેર ની મુલાકાત લીધી હતી. એની વાત કરીએ કે ટ્રેડ ફેર ક્યાં હતો, તો કે વડોદરામાં. વિલેજ ફેર ક્યાં હતો, તો કે હલોલ અને પાવાગઢ ની વચ્ચે. હવે બીજું સ્ટોરી રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે વિડીયો ફરી વખત જોઈ અને ચેક કરી જોજો કે બેને શું કીધું છે. હવે એક્ટિવિટી 3 રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. થેન્ક યુ.